હરિયો વિદ્યાર્થી મિત્રો, તો આપણે અગાઉ ક્લાસમાં વર્તુળના ત્રિજ્યાના માપ ઉપરથી વર્તુળના વ્યાસનો માપ શોધો શીખ્યા હતા અને પેજ નંબર 84 અને 85 ની માહિતી શીખ્યા હતા. તો આજે આપણે ફરી પાઠ્યપુસ્તક પાસે રાખવાનું અને પેજ નંબર જોઈશું 85. તો કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું, તેમનું દોરડું કેટલું લાંબુ હતું અને શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? તો આપણે જોઈ શકીએ કે દોરડી હોય, એક નાની હોય અને એક લાંબી હોય, તો એ મૂકીને ગોળ આખ નાની દોરી તમે ઘરે સોય દોરો જોયો છે બધાએ, એવી દોરી લેવાની અને બે ટુકડા કરવાના, એક નાનો ટુકડો કરવાનો અને એક મોટો. તો નાના ટુકડાનું વર્તુળ બનાવવાનું પછી મોટા ટુકડાનું, તો કયું વર્તુળ મોટું બનશે? તો જે દોરો મોટો હોય તેનું. તો આવું શા માટે? તો શું આ હવે સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તો વર્તુળ નાનું હોય તો એની એક સેમી પણ હોય અને બે સેમી હોય, જેવું દોરડું હોય એવી ત્રિજ્યા બને. તો તમારા મિત્રોએ દોરેલું શું દોરેલું છે અને ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો. તો તમારે એવી એક દોરવાનું 2 સેન્ટીમીટર. મેં તમને જો આ પરિકર હું આજે બતાવીશ તમને, એ પરિકર આ પ્રમાણે ઘરે પરિકર હશે તમારી પાસે, તો આ પરિકરની અણી અને પેન્સિલની અણી બરાબર સરખા કરવાના, બરાબર. તો બંનેની ધાર સરખી થાય પછી અહીંથી તમારે ફિટ કરવાનું અને પછી તમારે માપપટ્ટી પર મૂકીને અહીંથી 2 સેન્ટીમીટર હોય તો 2 સેમી, 1 સેન્ટીમીટર હોય તો 1 સેન્ટીમીટર. તો આવી ફૂટપટ્ટી લઈને તમારે જે નાના અંક લખેલા હોય તે 0 થી 2 સેમીનું વર્તુળ દોરવું હોય તો 0 થી 2 ઉપર મૂકીને પછી વર્તુળ દોરવાનું. તો એ પ્રમાણે તમે વર્તુળ દોરી શકો અને જે વચ્ચે બને એને શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર. તો તમને કીધું હોય કે 2 સેમી માપનું વર્તુળ દોરો, 2.5 સેમી, તો 2.5 સેમી, તો 2 અને 3ની વચ્ચે કેટલા કાપા હોય? 10. તો એમાંથી 5 કાપા લઈએ એટલે કેટલા થાય? 2.5 સેમી. તો જોઈશું આપણે કે અનુમાન કરો કે વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય તો કયા વર્તુળની લાંબી હોય? નાનું વર્તુળ હોય તેની લાંબી હોય ત્રિજ્યા કે મોટું વર્તુળ હોય એની? તો જે મોટું વર્તુળ હોય એની ત્રિજ્યા વધારે લાંબી હોય. હવે જોઈશું આપણે પેજ નંબર 86. તો માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી. હવે તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે છે તો દરેકનું પેજ નંબર 86 એ કાઢો અને ખ્યાલ આવશે. અહીંયા તમને બંગડીની ડિઝાઇન દોરીને પાઠ્યપુસ્તકમાં આપી છે. તો આ પાઠ્યપુસ્તકમાં જે બંગડીની ત્રિજ્યા દોરી એની લંબાઈ આપણે માપીશું. તો માપપટ્ટી તમારી પાસે રાખવાની અને જે વચ્ચે કેન્દ્ર બનાવ્યું છે, કયું વચ્ચે? જે વર્તુળનું કેન્દ્ર. તો આવું બંગડી છે અને વચ્ચે કેન્દ્ર છે, તો કેન્દ્ર ઉપર 0 અંક મૂકવાનો અને અહીં સુધી માપવાનું, એને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા. તો ત્રિજ્યા 1 સેન્ટીમીટર પણ હોય અને 2 સેન્ટીમીટર પણ હોય, જેટલું વર્તુળ હશે એ પ્રમાણેની એની ત્રિજ્યા હશે. તો જોઈ શકીએ આપણે કે લીલા રંગના વર્તુળની ત્રિજ્યા અને વાદળી રંગના, તો 2 વર્તુળ પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો કે લીલા રંગનું વર્તુળ નાનું છે જ્યારે વાદળી રંગનું વર્તુળ મોટું છે. તો આ લીલા રંગના વર્તુળની ત્રિજ્યા 1 સેમી હોય, કેટલી હોય? 1 સેમી. અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 2 સેમી. હવે પ્રશ્ન પૂછ્યો કે આપણે ગાળું અને પૈડા વિશે તો શીખીએ છીએ, પરંતુ બધા જ પૈડાનો આકાર તો ગોળ જ હોય, બરાબર? પણ બધા જ પૈડા એક સરખા હોય છે? શું સાયકલનું પૈડું અને ગાડાનું પૈડું તમને એક જેવું દેખાશે? તો ના, ટ્રેક્ટરનું પૈડું અને સાયકલનું પૈડું સરખું હોય ન હોય, બસનું પૈડું અને સ્કૂટરનું પૈડું સરખું હોય ન હોય. તો એમ જુદા જુદા વાહનો હોય એના પૈડાનો આકાર તો ગોળ જ હોય, પણ બધા પૈડા એક સરખા હોતા નથી. જેમ કે આપણે લાકડાનું પૈડું આપણા પાઠ્યપુસ્તકમાં જોયું હતું કે લાકડાનું ગાડું હોય છે તો એનું પૈડાનો આકાર ગોળ તો છે, પરંતુ મેં તમને અગાઉ તાસમાં પણ કીધું હતું કે એ આકાર આપણને શાના જેવો દેખાતો હતો? એ આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલા અશોક ચક્રમાં જે દેખાય છે
ચિત્ર એના આરા એના જેવો જ આપણને પાઠ્યપુસ્તકમાં એ પૈડાનો આકાર દેખાય છે. તો હવે જોઈશું આપણે. શોધો કીધું કે સાયકલ અથવા બળદ ગાડાના પૈડાની ત્રિજ્યા માપો. હવે સાયકલનું પૈડું અને બળદ ગાડું બંને પૈડા લેવાના અને એની ત્રિજ્યા માપવાની આપણને કીધી અથવા દોરો. તો માપપટ્ટીનો ઉપયોગ કરીને દોરી શકો છો શું સાયકલ કે બળદ ગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે. તો હવે સાયકલનું પૈડું હોય અને બળદ ગાડાનું તો બે પૈડા સરખા હોય ન હોય? સાયકલો બે હોય, એક સાયકલ નાની હોય એક મોટી હોય, તો નાની સાયકલનું પૈડું કેવું હોય? નાનું. મોટી સાયકલનું પૈડું કેવું હોય? મોટું. એમ બળદ ગાડાનું પૈડું અને સાયકલનું પૈડું તો એક સરખા હોય નહીં. હવે તમે બધાએ ટ્રેક્ટર અને રોડ રોલર પણ જોયું છે. રોડ રોલર એટલે રોડ ઉપર તમે જે ફરતું હોય રોડને ઉપર ડામર નાખેલો હોય છે ને રસ્તો સરખો કરવા માટે શું ફેરવવામાં આવે છે? રોડ રોલર. તો આ બંનેના પૈડામાં તમને કયું પૈડું મોટું દેખાય છે? તો ખ્યાલ હશે કે ટ્રેક્ટરનું પૈડું અને રોડ રોલર. તો બંને પૈડામાં આપણને ટ્રેક્ટર કરતાં પણ રોડ રોલરનું પૈડું વધારે મોટું દેખાય છે. તો આ ટ્રેક્ટર અને બધા જ રોડ રોલરના પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો હોય ન હોય, કારણ કે જેમ બધા વર્તુળ હોય એ પ્રમાણે આ પૈડા પણ વર્તુળ આકાર ધરાવે છે, એટલે બધા જ વર્તુળની ત્રિજ્યા એક સરખી હોતી નથી. એમ બધા જ રોડ રોલરની ત્રિજ્યા એક સરખી ન હોય. બધા જ ટ્રેક્ટરના પૈડા અને રોડ રોલરના પૈડાની ત્રિજ્યા એક સરખી ન હોય. હવે લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. તો કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? એ તો આપણને ખ્યાલ આવે, દોરડું વધારે લાંબુ હોય, આ ખૂણા પરથી દોરડું બાંધી અને આટલા સુધી કાલી આવતી હોય અને લાલી ત્યાં સુધી રહેતી હોય તો કાલી વધુ ઘાસ ખાઈ શકે, કારણ કે એનું દોરડું લાંબુ અને આખા ખેતરમાં ઘાસ હોય તો કોને ઘાસ વધુ ખાવા મળે? કાલીને. હવે જોઈશું આપણે દિલજીતની ડિઝાઇન. તો દિલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તેની બહેન આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. મેં તમને કાલે પણ કીધું હતું કે આપણે પરિકરની મદદથી આવું ગોળ વર્તુળ દોરીએ અને પછી પરિકરની અણી મૂકીને અહીંયા કેન્દ્ર હોય તો આ રીતે પણ સરસ મજાની ડિઝાઇન આપણે બનાવી શકીએ છીએ. બરાબર, પરિકર હોય તો વધુ સારું બને. પછી આ વર્તુળમાં આપણે ઘણી બધી ડિઝાઇનો બનાવી શકીએ. તો વર્તુળમાં આપણે ઘણી બધી ડિઝાઇન કરી શકીએ. એ વર્તુળની અંદર આવી ચોરસ ખાના કરીને પણ ડિઝાઇન આપણે બનાવી શકીએ. બરાબર, તો ગોળ વર્તુળની અંદર તમે અવનવી ડિઝાઇનો બનાવી શકો છો. આવી જુદી જુદી ડિઝાઇનો ઘણી તમને બનાવવા કીધી હોય તો આવી રીતે તમે બનાવી શકો. બરાબર, પછી અહીંયા દિલજીતે જે બનાવી છે અહીંયા આ પ્રમાણેના ફૂલ પણ બનાવી શકો, ગોળની અંદર ગોળ. બરાબર, તમને ચિત્ર દર્શાવ્યા છે તો તમે તમારી જાતે બનાવવાનો પ્રયત્ન કરો તો પણ તમે સારી ડિઝાઇન બનાવી શકો. તો પરિકરનો ઉપયોગ શું? આની પહેલા તમે પરિકર જોયું છે તો ના, કારણ કે આપણે નાના હતા, નાના ધોરણમાં અભ્યાસ કરતા હતા. બરાબર, એટલે આપણે પરિકરની જરૂર પડી નહોતી. પરંતુ હવે આપણે મોટા થયા અને ધોરણ 4માં આવ્યા એટલે આપણે પરિકરનો અભ્યાસ હવે શરૂઆત થાય છે. બરાબર, હવે 5માં આવશે એટલે પણ જરૂર પડશે. જેમ જેમ આગળ જઈશું આપણે તેમ તેમ આપણે પરિકરની જરૂર પડશે. તો વર્તુળ બનાવવા આનો ઉપયોગ કઈ રીતે કરશો? તો મેં તમને સમજાવ્યું કે આપણે વર્તુળ બનાવવું હોય તો તમારી જે નોટબુક હોય આ રીતે તમે વર્તુળ બનાવવું હોય તો અહીંયા વર્તુળ તમને બનાવવાનું કીધું છે આના જેવું. તો આ વર્તુળ બનાવવું હોય તો આપણે શું કરીશું? અણીને નીચે મૂકવાની,
બરાબર અને પછી આ ગોળ સરસ મજાનું ફેરવવાનું એટલે તમારું વર્તુળ બની જશે બની ગયું વર્તુળ તો આ રીતે તમારે વર્તુળ બનાવવાનું અણીને મૂકવાની જ્યાં પેજ હોય એના ઉપર પરંતુ શું ધ્યાન રાખવાનું કે અણી પેન્સિલની અણી અને પરિકળની અણી બંને સરખા હોવા જોઈએ જો બંને સરખા નહીં હોય આમ બરાબર સરખા ન હોય તો શું થાય આપણે સારી રીતે વર્તુળ દોરી શકીશું નહીં તો અહીંયા સુધી ખ્યાલ આવે ને તમને હવે પાછળ પેજ નંબર 88 તમારું પરિકળ ખોલો તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો પરિકળની ટોચથી પકડો અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકારે ફેરવવાનો પ્રયત્ન કરો તો તમે વર્તુળ દોરી શક્યા તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ તો આ નિશાન શું કહેવાય તમારા વર્તુળનું કેન્દ્ર શું કહેવાય એને વર્તુળનું કેન્દ્ર તો પરિકળનો ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ શું વધુ સારું છે આ વર્તુળની ત્રિજ્યા દોરો અને તેને માપો હવે પરિકળનો ઉપયોગ ન કર્યો હોય એવું એક વર્તુળ દોરવાનું અને તમારે જાતે એની ત્રિજ્યા માપવાની બરાબર તો હવે તમે પણ દિલજીતના જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો તો તમે કેટલી ડિઝાઇન બનાવી બરાબર તો આપણે જુદી જુદી 4-5 ડિઝાઇન બનાવી શકીએ અને એનાથી વધુ પણ બનાવી શકીએ તો તમને અહીંયા ખ્યાલ આવી ગયો હશે હવે આપણે જે દાખલા અગાઉ શીખ્યા હતા બરાબર અગાઉ તાસમાં કે ત્રિજ્યાના માપ ઉપરથી વર્તુળના વ્યાસનું માપ શોધો તો હવે આપણે વર્તુળના વ્યાસના માપ ઉપરથી શું શોધવાનું વર્તુળની ત્રિજ્યાનું માપ એવા પણ થોડા દાખલા સાથે લખીશું અને પેજ નંબર 89 પછી આપણે સમજીશું તો હવે મારી સાથે લખતા રહેવાનું છે બધાએ બરાબર વિડીયો જોવો એટલે સાથે સાથે પન્ના પર લખવાનું એટલે ફરીથી હું બોર્ડમાં પણ લખવાની શરૂઆત કરું હવે આપણે એવા દાખલા શીખીશું કે વર્તુળની વર્તુળના વ્યાસના માપ ઉપરથી તેની ત્રિજ્યાનું માપ શોધો વર્તુળના વ્યાસના માપ પરથી વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો તો તમે નોટબુકમાં લખતા હો એટલે વધારે એથી પાડવાની નથી અહીંયા બોર્ડ છે એટલે ભલે હું 4 ભાગ પાડું બરાબર નોટબુક તમારી પાસે હશે રબર પેન્સિલ નોટબુક લઈને બેસવાનું થયું હતું હવે પાઠ્યપુસ્તક બાજુમાં મૂકવાનું અને વિડીયો જુઓ એટલે આ દાખલા લખવાની શરૂઆત કરવાની હવે નીચે આપેલા વર્તુળના વ્યાસ ઉપર એટલે હું માપ લખીશ અહીંયા વર્તુળના વ્યાસનું માપ ત્રિજ્યા તો કઈ સૂત્ર આવે કે વર્તુળની ત્રિજ્યા બરાબર વર્તુળના વ્યાસના માપ ઉપરથી ત્રિજ્યા શોધવાની એટલે વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 તો વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ હવે આપણે ભાગ્યા 2 આ રીતે પણ લખી શકીએ અથવા એક જ વખત સૂત્ર બતાવીશ બરાબર વ્યાસ છેદમાં 2 આ પણ સૂત્ર લાગે અને આ પણ ચાલે બરાબર તમે આ લખ્યું હોય તમારી વર્કશીટની અંદર આ લખશો તો પણ સાચું આ લખો તો પણ સાચું બરાબર કરીને 10 ના છેદમાં 2 હવે તમારે 10 ને 2 વડે ભાગાકાર દર્શાવવાનો બાજુમાં
तो बेनो गड़ी आपने क्या सुधी बोल ले ध्यान रखवानू तो आपने बेनो गड़ियो तो बे पंचू दस अवयव पाड़वाना कहेवाय शुं कहेवाय एने अवयव तो ए रीते पण आपणे लखी शकीए नहीं तो बाजू में भागाकार करवानो बराबर ए रीते तमारे लखवानुं छे तो वर्तुળના વ્યાસના માપ પરથી વર્તુળની ત્રિજ્યા શોધો ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા શું શોધવાનું છે ત્રિજ્યાનું માપ એટલે સૂત્ર લખેલું શું લખવાનું વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 શું લખવાનું વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 હવે 7 સેમી હવે જો અહીં ખાસ ધ્યાન રાખજો 7 સેમીમીટર બરાબર તો હવે તમને મેં કીધું તો કે 2 સેમી નું તમે વર્તુળ દોરો 2.5 સેમી નું દોરો એવું કીધું તો મેં તમને તો તમે 2.5 એટલે વચ્ચે 5 કાપા એવું કીધું તો તો હવે અહીંયા આપણે ત્રિજ્યા શોધીએ છીએ શું શોધીએ છીએ ત્રિજ્યા એટલે ખાસ ધ્યાન રાખજો તમારે દશાંશ ચિહ્ન વાળો જવાબ પણ અહીંયા આવશે બરાબર હવે અહીંયા વર્તુળની ત્રિજ્યા બરાબર વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 7 ભાગ્યા 2 હવે આનો ભાગાકાર કરવામાં ખાસ ધ્યાન રાખો પછી લખો બરાબર જો હવે 7 ને આપણે 2 વડે ભાગીશું તો 2 ના ગડિયામાં 7 આવતા નથી તો 2 નો ગડિયો 2 તરી 6 बराबर 2 तरी 6 तो 7 માંથી 6 જાય તો 1 હવે અહીંયા શેષ વધે તો ના ચાલે બરાબર આપણે તો જવાબ લાવવો પડે ને ત્રિજ્યા કેટલી થાય એ તો આપણે શોધવું પડે ને તો પછી અહીંયા શું કરવાનું શૂન્ય મૂકીશું એટલે અહીંયા દશાંશ ચિહ્ન થશે ટપુ અહીંયા શું થશે દશાંશ ચિહ્ન એટલે અમે 10 તો 2 5 10 અને શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય એકમાંથી જાય તો શૂન્ય એટલે શું આવશે 3.5 સેમી ત્રિજ્યા કેટલી આવશે ત્રિજ્યા બરાબર કેટલી આવશે ભાઈ ત્રિજ્યા બરાબર 3.5 સેમી 3.5 સેમી ત્રિજ્યા કેટલી આવી 3.5 સેમી એવી રીતે તમે 9 હશે तो એને તમે 2 વડે ભાગશો એટલે પણ એવો જવાબ આપણને મળશે હવે અહીંયા વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 12 સેમી ભાગ્યા 2 એટલે 12 ને આપણે 2 વડે ભાગાકાર કરીશું તો 2 6 12 2 માંથી 2 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો અહીંયા 6 તો 6 ગુણ્યા 2 કરો અને અહીંયા 2 છેદ ઉડાડો તો 6 સેમી તો ત્રિજ્યા બરાબર 6 સેમી હવે વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ
વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 અહીંયા વ્યાસનું માપ આપેલું હોય એટલે ત્રિજ્યા શોધવાની હોય એટલે વ્યાસ ભાગ્યા 2 વર્તુળનો વ્યાસ શોધવાનો હોય તો 2 ગુણ્યા ત્રિજ્યા તો આપણે હવે પાઠ્યપુસ્તકમાં જે પેજ નંબર 89 હવે પછીના ક્લાસમાં જોઈશું